Audio Jungle. સમજવા એ ખૂબ અગત્યના છે. આમ તો તમે અત્યાર સુધીના જેટલા ધોરણ દસમા ચેપ્ટર નંબર આઠ ના વિડીયો જોયા એમાં એક્ઝામ્પલો હતા, પરંતુ અહીંયા સાબિત કરવા માટેના કેટલાક અગત્યના દાખલાઓના વિડીયો હું બનાવી રહ્યો છું. એ બરોબર ધ્યાનથી તમે જોઈ લેજો, કારણ કે મોસ્ટ ટાઈમ બી દાખલા છે અને બે માર્ક્સમાં બોર્ડમાં પૂછાવાની શક્યતા એમની વધારે હોય છે. તો આપણે એમાં જોઈએ. આજે જુઓ, પહેલો દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ. જો cos થીટા પ્લસ sin થીટા બરાબર વર્ગમૂળમાં 2 ઇન્ટુ cos થીટા, તો સાબિત કરો કે આપણે સાબિત શું કરવાના છે, આ જવાબ લાવવાનો છે. જુઓ અહીં કે cos થીટા માઈનસ sin થીટા બરાબર વર્ગમૂળમાં 2 ઇન્ટુ sin થીટા. હવે તમે લાવશો કઈ રીતે? તો આપણે શું કરવાનું, તમારે આ જવાબ લાવવાનો છે, એટલે તમારે આનો ઉપયોગ તમારે વધારે કરવો પડશે. તો શું થાય, cos થીટા પ્લસ sin થીટા બરાબર વર્ગમૂળમાં 2 ઇન્ટુ cos થીટા. આ તમને રકમ આપેલી છે, જુઓ અહીં આ રકમમાં તમને આ વસ્તુ આપેલી છે. હવે તમારે શું કરવાનું, તો જુઓ આપણે આ જવાબ લાવવાનો છે. તો બંને બાજુ અત્યારે હાલ આનું કઈ થાય એવું નથી, એટલે આપણે શું કરીએ છીએ, બંને બાજુ વર્ગ કરીએ છીએ. તો જુઓ અહીંયા મેં લખ્યું બંને બાજુ વર્ગ કરતા, એટલે શું થાય, આનો પણ વર્ગ થાય અને આનો પણ વર્ગ થાય, એટલે cos થીટા પ્લસ sin થીટા કૌંસ બાર વર્ગ બરાબર આનો પણ, એટલે કે રૂટ 2 ઇન્ટુ cos થીટા કૌંસ બાર વર્ગ. હવે જુઓ આ a કહેવાય, આ b કહેવાય, આ એમના એમ રહેવા દો હમણાં હાલ. હવે વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય એટલે કેટલા વધે, 2, અને અહીંયા cos થીટા નો શું થઈ જાય, વર્ગ થાય. હવે આનું a અને b એટલે a પ્લસ b કૌંસ બાર વર્ગ ની રીતે વિસ્તરણ કરીએ તો શું થાય, cos સ્ક્વેર થીટા, એટલે કે a પ્લસ, આમાં તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે કે a પ્લસ b કૌંસ બાર વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર બરોબર. તો અહીંયા શું થશે, a ની જગ્યાએ કેટલા લખવાના, cos થીટા, એટલે cos સ્ક્વેર થીટા પ્લસ 2 cos થીટા ઇન્ટુ sin થીટા, પ્લસ b ની જગ્યાએ શું લખવાના છે, તમારે જ્યાં જ્યાં b હોય ત્યાં શું લખવાનું, sin, એટલે sin નો શું થાય, વર્ગ બરાબર 2 ઇન્ટુ cos સ્ક્વેર થીટા એમના એમ. હવે આપણે શું કરીએ, આ sin જોજો અહીંયા બરોબર, આ sin સ્ક્વેર થીટા છે એના એમને એમ રહેવા દો, આ cos સ્ક્વેર થીટા ના પ્લસ છે પેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય, આને પણ પેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય, એટલે શું થાય, આ બાજુ શું હતા, 2 cos સ્ક્વેર થીટા, આ sin સ્ક્વેર થીટા એમના એમ, 2 cos સ્ક્વેર થીટા, આ cos સ્ક્વેર થીટા ને બરાબર ની પેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ ગયા, આ પણ પ્લસ હતા પેલી બાજુ ગયા તો માઇનસ થયા. હવે sin સ્ક્વેર થીટા એમના એમ, હવે 2 cos સ્ક્વેર થીટા અને માઇનસ cos સ્ક્વેર થીટા આ બેમાંથી એક જાય તો કેટલા રહે, 1 cos સ્ક્વેર થીટા માઇનસ ના માઇનસ 2 cos થીટા ઇન્ટુ sin થીટા. હવે શું કરવાનું છે, અહીંયા જોતા જવાનું તમારે પાછું કે હવે આ sin સ્ક્વેર થીટા છે બરોબર, તો હવે શું કરી નાખીએ, બંને બાજુ તમારે sin સ્ક્વેર થીટા ઉમેરવા પડે. શું કરીશું, જો અહીંયા બંને બાજુ sin સ્ક્વેર થીટા ઉમેરતા, એટલે આ sin સ્ક્વેર થીટા છે એમાં પાછા કેટલા ઉમેર્યા આપણે, બીજા sin સ્ક્વેર થીટા પ્લસ કર્યા, આ બાજુ પ્લસ કર્યા તો આ બાજુ પણ તમારે sin સ્ક્વેર થીટા પ્લસ કરવા પડે. એટલે જુઓ આ cos સ્ક્વેર થીટા એમના એમ માઇનસ 2 cos થીટા ઇન્ટુ sin થીટા એમના એમ અને પ્લસ sin સ્ક્વેર થીટા આપણે બંને બાજુ ઉમેર્યા, એટલે કઈ વધારાનું લખ્યું નથી.
હવે શું થાય આ બે નો સરવાળો કરો તો આ બંને સરખા પદો છે એટલે 1 વત્તા 1 એટલે કેટલા થાય 2 sin સ્ક્વેર થીટા બરાબર જો આ પૂર્ણવર્ગ પદાવલી છે કઈ રીતે તો હું અહીંયા લખું છું કે આ રીતે આપ્યું હોય a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર તો બરાબર એની જગ્યાએ આપણે શું લખી હશે a માઈનસ b કૌંસ બાર વર્ગ તો એની જેમ a અને b તો અહીંયા a એટલે cos છે અને b એટલે sin છે એની જેમ જ જો આ પદ આપેલું છે આપણને આ રીતે તો આ પૂર્ણવર્ગ પદાવલી કહેવાય એટલે એની જગ્યાએ આપણે શું લખવાનું a - b કૌંસ બાર વર્ગ તો અહીંયા a ની જગ્યાએ cos θ - sin θ કૌંસ બાર વર્ગ હવે જુઓ આ બંનેનો સરવાળો કર્યો તો 2 sin² θ આવે હવે ધ્યાન રાખજો કે આ જે આ બંને આ જુઓ 2 sin² θ છે અહીંયા જવાબ આવી ગયો છે જુઓ અહીંયા અહીંયા આપણી પાસે શું માંગ્યું છે કે cos θ - sin θ બરાબર વર્ગમૂળમાં 2 into sin θ તો હવે શું કરી નાખીએ આને આ બાજુ લખીએ આને આ બાજુ લખો અરસપરસ જ લખ્યું છે એટલે કોઈ ફેર થતો નથી હવે શું કરવાનું તમે જુઓ અહીંયા આ cos θ - sin² θ આ બાજુ લખ્યા અને બરાબરની આ આ બાજુ લખી કાઢ્યા હવે જુઓ આ બાજુ પણ વર્ગ છે અને આ બાજુ પણ વર્ગ છે તો વર્ગ વર્ગ નીકળી જાય પણ અહીંયા બે નું વર્ગમૂળ નીકળતું નથી અને એનો વર્ગ પણ નથી તો જો વર્ગ કાઢી નાખો તો આનું શું થઈ જાય વર્ગમૂળ ન નીકળતું હોય એટલા માટે સેમા આવી જાય વર્ગમૂળમાં અને અહીંયા વર્ગ નીકળી ગયો જુઓ આ બાજુ વર્ગ નીકળી ગયો એટલે કેટલા વધ્યા cos θ - sin θ બરાબર વર્ગમૂળમાં 2 into sin θ ખ્યાલ આવ્યો મિત્રો હવે જુઓ તમારો જવાબ શું હતો cos θ - sin θ બરાબર વર્ગમૂળમાં 2 cos θ સાબિત થાય છે એમ તમારે લખવાનું અહીંયા શું લખવાનું સાબિત થાય છે બરોબર ખ્યાલ આવ્યો ફરીથી આપણે આ દાખલો ને થોડું જરા જોઈ લઈએ જો અહીંયા આપણને રકમ આપી છે અને સાબિત આ કરવાના છે તો પહેલા રકમ લખીએ cos θ + sin θ બરાબર વર્ગમૂળમાં 2 into cos θ હવે શું કરીએ છે બંને બાજુ વર્ગ કરીએ તો આનો કૌંસ બાર શું થયો વર્ગ વત્તા આનો પણ કૌંસ બાર વર્ગ હવે આનો વર્ગ કરો તો આ a અને b ની રીતે વિસ્તરણ થાય તો શું થાય cos જો અહીંયા મે સૂત્રો પણ લખેલા છે તો શું થાય a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર અને બરાબર અહીંયા જુઓ આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા વધે 2 અને અહીંયા cos θ નો શું થઈ જાય વર્ગ એટલે m ના m હવે એક કામ કરીએ આ cos θ cos² θ અને આ પ્લસ વાળું જે પદ છે 2 cos θ into sin θ એને બરાબર ની પેલી બાજુ લઈ જાઓ તો માઈનસ થઈ જાય હવે આ બે સરખા પદો છે એટલે આ m ના m આ sin² θ m ના m રવા દઈશું આ બંને સરખા પદો છે એટલે બાદબાકી થાય બે માંથી એક જાય તો 1 cos² θ માઈનસ ના માઈનસ આ m ના m એટલે કે cos θ into sin θ m ના m રહેશે હવે તમારે શું કરવાનું બંને બાજુ ઉમેરવાના છે કેટલા ઉમેરવાના છે તો બંને બાજુ આપણે sin² θ ઉમેરતા તો હવે શું કરી નાખશો જુઓ બંને આ બાજુ sin² θ ઉમેર્યા અને આ બાજુ પણ sin² θ ઉમેર્યા આ પદ તો તમારું આપેલું છે જુઓ બંને બાજુ sin² θ આપણે ઉમેરી દીધા તો શું થાય જુઓ આ sin + sin આ બંને સરખા પદો છે એટલે 1 + 1 એટલે કેટલા થાય 2 sin² θ બરાબર હવે આ આખું પદ જુઓ આના જેવું છે એટલે કે પૂર્ણવર્ગ પદાવલી છે એટલે એની જગ્યાએ આ લખાય તો આ શું કહેવાય a - b કૌંસ બાર વર્ગ હવે જુઓ બંને બાજુ વર્ગ આપેલા છે તો આ વર્ગ નીકળી જાય પણ અહીંયા જુઓ 2 છે બરોબર તો એ 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે વર્ગ કાઢી નાખો બંને બાજુ તો આ 2 સેમાં આવી જાય વર્ગમૂળમાં એટલે આપણો જવાબ આવે cos θ - sin θ બરાબર વર્ગમૂળમાં 2 into sin θ
આ શું થાય છે સાબિત થાય છે જે તમારો માંગેલ જવાબ હતો એ આવી ગયો ખ્યાલ આવી ગયો હવે શું કરીએ હવે બીજો દાખલો આવો જ એક જોવા જઈ રહ્યા છીએ આ દાખલા તમારે 2 માર્ક્સ માં સાબિત કરવાના મિત્રો પૂછાય છે અને મોસ્ટ એમ્પી છે એટલે જરા ધ્યાન રાખજો અહીંયા એમ કીધું છે કે જો sin થીટા + sin² થીટા બરાબર 1 તો साबित करो के cos स्क्वायर थीटा प्लस साइन 4 थीटा बराबर 1 હવે આપણે જવાબ આ લાવવાનો છે જો આ ઉપરનો આ જવાબ લાવવાનો છે તો હવે આપણે પહેલા રકમ લખીએ sin થીટા + sin स्क्वायर थीटा बराबर 1 હવે શું કરી નાખીએ વર્ગ વાળું પદ છે એને બરાબર ની પેલી બાજુ લઈ જાઓ એટલે કેટલા થઈ જાય માઈનસ જુઓ થઈ ગયા એટલે શું લખાય 1 માઈનસ sin² થીટા અને સૂત્ર તમે જાણો છો 1 માઈનસ sin² થીટા એટલે કેટલા થાય cos² થીટા અને આ sin થીટા એમના એમ હવે શું કરીએ આપણે બંને બાજુ વર્ગ કરી નાખીએ એટલે વર્ગ કરતા બંને બાજુ એટલે આનો પણ વર્ગ થાય અને આનો પણ વર્ગ થાય એટલે sin² થીટા થયા અને આનો વર્ગ કરો એટલે cos ની કેટલી ઘાત થઈ જાય 4 ઘાત થઈ જાય હવે જુઓ આ sin² થીટા છે તો એનું સૂત્ર શું થાય આપણે જાણીએ છીએ 1 - cos² થીટા થાય અને આ એમના m હવે આ માઈનસ cos² થીટા છે એને બરાબર ની પેલી બાજુ લઈ જાઓ એટલે કેટલા થાય + cos² થીટા હવે આડા અવળી છે તો આપણે એની ગોઠવણી કરીએ આ cos² થીટા ને પહેલા લખીએ cos cos થીટા ને પાછળ લખીએ અને બરાબર 1:1 તો આપણો જવાબ અહીંયા જે માંગ્યો હતો cos² થીટા + sin² sin 4th ઘાત થીટા બરાબર 1 બરોબર તો હવે આપણે શું કરીશું તો મોટા ભાગે આ આપણો જવાબ અહીંયા શું થાય છે સાબિત થઈ ગયો બરોબર મિત્રો તો આ આપણી અહીંયા સાબિત થઈ જાય છે દાખલો આપણે ફરી એકવાર જરા જોઈ લઈએ કારણ કે આપણા માટે આ દાખલાઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે तो sin थीटा प्लस sin स्क्वायर थीटा बराबर 1 तो अबे आ sin स्क्वायर थीटा ने पहली बाजू ले जाओ तो શું થઈ જાય 1 माइनस sin स्क्वायर थीटा 1 माइनस sin स्क्वायर थीटा એટલે સૂત્ર ખબર છે cos स्क्वायर थीटा sin थीटा m ના m હવે બંને બાજુ આપણે શું લઈ લઈએ વર્ગ તો આનો પણ વર્ગ થાય આનો પણ એટલે sin स्क्वायर थीटा થાય અને આનો વર્ગ કરીએ તો કેટલી ઘાત થાય સાય cos ની વર્ગ ઘાત થીટા હવે આ sin² થીટા છે એનું સૂત્ર શું થાય એ તમને આવડે છે 1 - cos² થીટા બરાબર cos 4 ઘાત થીટા એમના m હવે આ માઈનસ છે એને પેલી બાજુ લઈ જાવ તો શું થઈ જાય પ્લસ એટલે 1 = cos 4 ઘાત થીટા + cos² થીટા આપણો જવાબ આવી ગયો પણ આડા અવળી પદો છે તો આને પહેલા લખીએ આને પાછળ લખ્યા બરાબર 1 આ સાબિત થઈ જાય છે બરોબર મિત્રો તો આ દાખલા બંને તમને હવે આવડી ગયા હશે આને બરોબર વિડિયો 2 થી 3 વાર જોઈ લેજો કારણ કે આ બંને મોસ્ટ એમ્પી દાખલા છે અને જાતે મિત્રો પ્રેક્ટિસ આ દાખલાની કરજો તો ચોક્કસથી આ દાખલા આવડી જશે અને તમે સરળતાથી બોર્ડમાં 2 માર્ક્સ મેળવી શકશો तो नेक्स्ट वीडियो में अजी पण बीजा 2 अगत्यना दाखला साथे फरी मळीए गुड नाइट मित्रों।